જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળો ન યોજવા અંગે એક નાગરિકે દાવો કર્યો હતો, જેમાં હાલ જામનગરમાં 7 રસ્તાથી સુભાષબ્રિજ સુધીના ઓવરબ્રિજના નિર્માણ કાર્યને પગલે પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજાય તો ટ્રાફિકની સમસ્યાથી લઈ સુરક્ષાના મુદ્દા ઉદ્ભવે એવા તર્ક સાથે મેળો રદ કરવા દાદ માંગવામાં આવી હતી, પરંતુ કોઈ કારણસર અરજદારે આ દાવો પાછો ખેંચી લીધો છે, જેને પગલે હવે મેળાને કોઈ કાનૂની અવરોધ આવશે નહીં એ સ્પષ્ટ થયું છે. બીજી તરફ રાઇડની ચકાસણી પછી મંજૂરીઓની પ્રતીક્ષા છે અને શુક્રવારથી મેળો આરંભ કરી દેવા તજવીજ થઈ રહી છે. મેળા અંગેનો કેસ પાછો ખેંચી લેવાના મામલે કોઈ વહીવટ થયો હોય એવી પણ ચર્ચા છે. સુપ્રીમ કોર્ટે ક્રિમિનલ મુદ્દે આપેલ હુકમના સંદર્ભે એસસી એસટી સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રાજસ્થાન અને બિહાર સહિતના રાજ્યોમાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી. ગુજરાતમાં બંધની મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જામનગરમાં પણ દલિત સંગઠનોએ રેલી યોજી હતી. શહેરમાં કેટલાક વિસ્તારોમાં આગેવાનોએ દુકાનો બંધ કરવા અનુરોધ કરતા દુકાનદારોએ શટર પાડી નાખ્યા હતા, તો અમુક જગ્યાએ બેંક બંધ કરાવવાનો પ્રયાસ પોલીસની હાજરીને કારણે સફળ થયો ન હતો. રેલી જે વિસ્તારોમાંથી પસાર થઈ ત્યાં સ્થાનિક દુકાનદારોએ થોડીવાર માટે ધંધા બંધ કરી દીધા હતા અને થોડીવાર પછી વ્યવસાયિક ગતિવિધિ પુનઃ આરંભ થઈ ગઈ હતી. સમગ્ર કાર્યક્રમ એકંદરે શાંતિપૂર્ણ રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોલેન્ડના પ્રવાસે હતા. તેમણે પોલેન્ડમાં જામ સાહેબ દિગ્વિજયસિંહજીના સ્મારકની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તત્કાલીન જામ સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાએ પોલેન્ડના 1000 બાળકો તથા 50 સ્ત્રીઓને જામનગરમાં બાલાચડીમાં શરણ આપી હતી અને 4 વર્ષ સુધી તેમનું પાલન પોષણ કર્યું હતું, જેને પગલે પોલેન્ડમાં જામ સાહેબના નામના રસ્તાઓ, ચોક અને સ્કૂલો પણ આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામ સાહેબના સ્મારકની મુલાકાત લેતા દિગ્વિજયસિંહજીના યોગદાનની યાદ તાજી થતાં જામનગરના ગૌરવમાં વધારો થયો છે. આજે આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોલેન્ડની મુલાકાતે મુલાકાત કરી છે અને પોલેન્ડની મુલાકાત એ આપણા માટે, ગુજરાત માટે ને ભારત માટે પોલેન્ડનું માન આદરણીય મહારાજા દિગ્વિજયસિંહ જાડેજાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 600 બાળકોને જે આશ્રય બીજે ક્યાંય નહોતો મળ્યો એ ગુજરાતે આપ્યો હતો ને ભારતે આપ્યો હતો. એના કારણે આજે પણ પોલેન્ડ આજે પણ દિગ્વિજયસિંહ જાડેજાજીને, ગુજરાતને અને ભારતને કાયમ યાદ રાખી રહ્યું છે. એમના નામથી વર્ષોમાં ગુડ મહારાજા સ્ક્વેરના નામાભિકરણ સાથે ચોરાયાનું નામ આપ્યું છે. સ્કૂલ્સના નામ, રોડના નામ અને એમની સ્મૃતિઓ હંમેશા પોલેન્ડે તાજી રાખી છે અને ગુજરાત અને ભારતનો મૂળ મંત્ર વસુદેવ કુટુંબકમની ભાવના સમગ્ર દુનિયામાં આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જે ફેલાવી રહ્યા છે અને દુનિયાને એક કુટુંબ માની અને અત્યારની પરિસ્થિતિમાં ભારતનું ચિંતન એ સમગ્ર વિશ્વ માટે છે એ સંદેશા સાથે આજે પોલેન્ડની મુલાકાતે છે ત્યારે આપણા સૌ માટે, ગુજરાત માટે અને ભારત માટે ખૂબ ગૌરવનો વિષય છે કે જે સમયે સંકટકાળમાં કોઈ હોય તો ભારત એને આશ્રય પણ આપે છે. ભૂતકાળમાં પારસીઓ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડવાસીઓના બાળકોને પણ ત્યાં રાખી જામ સાહેબે
એમના રહેવા, જમવા, કપડાં, શિક્ષણ, તમામ બાબતોમાં એમણે જે એમને રાખી અને જે પોલેન્ડમાં પછી એ બાળકોને પરત કર્યા ત્યારે આજે પોલેન્ડ એના માટે ભારત અને ગુજરાતનો સવિશેષ આભારની સાથે કૃતજ્ઞતાની લાગણી અનુભવતો હોય એટલે પોલેન્ડ સાથે આપણો ખૂબ જૂના ઇતિહાસને આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં જઈને ઉજાગર કરે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.